नमस्ते विद्यार्थी मित्रों, कक्षा 8। तो मित्रों आगळ आपणे पाठ જોઈ ગયા છીએ। હવે પાઠની જ્યાં સુધી પાઠ અધૂરો હતો ત્યાંથી આપણે શરૂઆત કરીએ। મિત્રો તો અરુને 3-3, 4-4 આને પૈસે ખર્ચ કેમ, એટલે કે છે જે બધા મેળામાં ગયા હતા તે 3-3 અને 4-4 આના ખર્ચી દીધા છે એમ કહે છે। કારણ કે વસ્તુ ખાધી, મીઠાઈ ખાધી મિત્રો, પર કોઈ કામ की चीज न ले सके, परंतु बधाय बधी वस्तु खरीदी, परंतु आमी दे तो जरूरियात नी वस्तु खरीदी, परंतु आ लोकोए तो जरूरियात नी वस्तु खरीदी नहीं, एटले के छे मिठाई दादी जब्दो मां बैठा एम छो, परंतु कई पैसा नु कोई वस्तु ना आवे। आमी ने 3 पैसों में रंग जमा लिया, रंग जमा लिया प्रभावित कर देव मित्र, आ एक मुहावरो छे, रंग जमाना ए प्रभावित कर देव, પોતાના કામથી બીજાને પ્રભાવિત કરું એમ। સચ કે તો હે કિલો ના કા કે ભરોસા, ફૂટ ફૂટ જાયેંગે, વાત સાચી છે, રમકડા નું તો શું વિશ્વાસ, હાથમાં દે પડે તો તૂટી પણ જાય। હામિદ કા ચિંતા બના રહેગા બરસો, એટલે કે છે આનંદ નો જે ચીપ્યો છે લોખંડ નો છે, તૂટવાને તો કોઈ સંભવતા જ નથી મિત્રો, તો એમ કે છે કે બરસો એટલે ઘણા વર્ષો સુધી ચાલશે। મોસીને કહા जरा अपना चिंता दो, हम भी देखे एम करो, तो मौसिन कहे छे के जरा तारो चिप्पे तो बताओ, हमें पण જોઈએ। तुम हमारा भिस्ती दे लेकर देखो, अने तुम्हारा जे भिस्ती छे एने पकड़ीने जो है। मामू और नूरे ने भी अपने अपने खिलौने पेश किए, पेश એટલે રજૂઆત કરવી એમ, એટલે એને બતાવ્યું, પેશ કરું એટલે એને બતાવ્યું કે લે જો અમારા રમકડા પણ તું જો। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी, એટલે કે છે તમે મારો રમકડું જોવો અને હું તમારો ચીપ્યો જોવ એમ। મોહસિન ને જેના મિત્રો છે એટલે હામિદ ને આ શરત જે કરતા હતા, એટલે કે તું તાર મારા રમકડા જેવું તારું ચીપ્યો જોવું, એમાં કોઈ આપત્તિ નથી એને। ચિંતા બારી બારી સે સબકે હાથ મે ગયા, ઓર ઉનકે ખિલોને બારી બારી સે હામિદ કે હાથ મે આયે, એટલે વારા ફરતી બધા જે મિત્રો છે એમને ચીપ્યાને જોયું, અને હામિદે પણ એમના રમકડા વારા પર બારે બારે એટલે ફરીથી ફરીથી એમ કરી જોયા, નંબર પ્રમાણે કેટલા સુંદર ખિલોને થે, કેટલા સરસ રમકડા હતા। રાત્રે મહમૂદ કો ભૂખ લગી, અને રસ્તામાં મહમૂદ ને ભૂખ લાગે છે, ઉસકે બાપ ને કેલે ખાને કો દીએ। હવે મહમૂદ છે એના તો પિતા છે મિત્રો, અને हामिद ना जी पिता हता है जाने के कोलेरा में मरी गया था, कोलेरा ना रोग में मृत्यु पाया था, એટલે હવે એના તો પિતા નથી, પરંતુ મોહમ્મદ ના તો મહમૂદ નું તો પિતા છે, એટલે એને રસ્તા માં ભૂખ લાગે છે, એટલે શું કરે છે ને કેળું ખાવા આપે છે। મહમૂદ ને કેવા હામિદ કો અપના સાથી બનાયા, જો પ્રશ્ન પૂછાય મહમૂદ ને કેવા હામિદ કો અપના સાથી બનાયા, तो आप प्रश्न पूछा सके एक वाक्य में कि किसने हामिद को अपना साथी बनाया, तो महमूद ने। उसके अन्य मित्र मुंह ताकते रह गए, અને એટલે કે છે કે કદાચ એમ કહે છે કે એના પિતાને કેળું આપ્યું, તો કદાચ મહમૂદ જે છે એને હામિદે પણ કેળું ખાવા આપ્યું છે। उसके अन्य मित्र मुंह ताकते रह गए, અને તેના બીજા મિત્રો છે મહમૂદ જોઈને જોતા રહ્યા, જો ઉસ ચિંતે કા પ્રભાવ થા, આ કોનો પ્રભાવ હતો, પેલા ચીપિયાનો પ્રભાવ હતો, નહીતર મેળામાં તો કોઈ એને કશું ખાવા ના આપ્યું મિત્રો। 11 વાગે સારે ગામની હલચલ મચ ગઈ હતી, અને 11 વાગ્યા ખુશે ગામમાં, એટલે કે ગામમાં હલચલ એટલે કે લોકોની અવર જવર થઈ રહી હતી। મેળેવાળા લોટાએ હવે જે મેળામાં ગયા હતા એવા ઘરે જાય છે મિત્રો। મોસીન કી છોટી બહેને દોડકર બિસ્તી ઉસકે હાથ સે છીન લિયા, और मारे खुशी के उछली तो मियाँ बिस्ती नीचे आ रहे, और सुरलोक सितारे, એટલે કહે છે કે હવે જે મિત્રો મેળામાં ગયા હતા એ ઘરે આવે છે, અને આવે છે એટલામાં જે મોસીની જે બેન છે છોટી બહેને દોડીને હાથમાંથી બિસ્તી જે રમકડું છે એને છીનવી લે છે, અને ખુશીમાં ખુશીમાં એના હાથમાંથી બિસ્તી પડી જાય છે, અને બિસ્તી શું થાય છે મિયાં, એટલે કે મિયાં બિસ્તી સુરલોક એટલે કે સ્વર્ગલોક સિધારી જાય છે, એટલે કે સુરલોક સિધારના આ એક મહારો છે કે મૃત્યુ પામું એમ। મિયા નૂરે કે વકીલ કા અંત ઇસસે ભી જ્યાદા ગૌરવમય હુઆ, હવે જેમને જેમને રમકડા લીધા હતા એના રમકડા પણ તૂટી જાય છે, જુઓ તો મિયા નૂર
अमीना ने छाती पीट ली। अमीना छाती पीट ली एक मोहरो से छाती पीटना है दुख व्यक्त करना रड़वा है। एक ऐसा बेसमझ लड़का है कि दो पग हुआ कुछ खाया पिया नहीं लाया क्या चिंता आ केवो बुद्धो बाळक छे बेसमझ ना समझ आटलो अपूर्णो समय थई गयो छे अने कई पण खाधु पीधु नहीं अने लावे तो फक्त आ छे क्यों सारे मेले में तुझे वर्को चीज न मिली जो यह लोहे का चिमटा उठा लाया શું કે છે આખા મેળામાં તને કોઈ બીજી વસ્તુ ના મળી ત્યાં લોઢાનો એટલે લોખંડનો જીપ્યો લઈને આવ્યો આમિતને અપરાધી પાસે કહા ગુનાઓ છે કે ભૂલ થઈ ગઈ અપરાધી છે તુમ્હારી ઉંગલિયા તવે સે જળ જાતી થી ઇસલિયે મેને લિયા અપરાધી આમિના લડે છે એમ કે અપરાધી પર દેખ કે મેં કઈ ભૂલ કરી એમ એટલે અપરાધી સ્વર્થી બોલે છે કે તુમ્હારી એટલે કે તમારી આંગળીઓ જે તમે રોટલી કરો છો ત્યારે જળ જાતી એટલે કે બળી જાય છે ને આંગળીઓ એટલા માટે હું ચીપ્યું લાવ્યો છું બુઢિયા કા ક્રોધ પૂરા સ્નેહમાં બદલ ગયા અને બુઢિયા એટલે કે દાદી જે છે એનો ક્રોધ ગુસ્સામાં હતી એ પ્રેમમાં બદલાઈ ગયો બચ્ચે મેં કેટના ત્યાગ કેટલું ત્યાગ કહેવાય કે મેળામાં એને કઈ પણ વસ્તુ ના ખરીદ્યું ને ત્યારે માનો બધા મિત્રો ખાતા હતા બધી મીઠાઈઓ ચક્રોમાં બેસતા હતા તો એને પણ ના ઈચ્છા થાય કેટલા સદભાવ और कितना विवेक अने मन में कितनो पकड़ी राखी छे ने बाकी इच्छा तो થઈ જતી ને મિત્રો એને નથી થઈ ખાવાની ઈચ્છા પરંતુ એને એમ હતું કે આવી વસ્તુઓ પાછળ પૈસા શું કરવા ખર્ચવા પડે એમ તો વિવેક એટલે મનમાં શાંતિ હોવે દૂસરો કો ખિલોને લેતે હોય મીઠાઈ ખાતે હોય દેખકર ઉસકા મન કિતના લલચાયા હોગા બીજા બધા એના મિત્રો છે એને મીઠાઈઓ ખાતા એનું મન કેટલું લલચાયું હશે કિતના જપ્ત ઉસને કિયા ઇસસે હુઆ કેસે એટલે કે છે જપ્ત જપ્ત એટલે કે છે કેટલો સંયમ રાખ્યો છે એને જાતે ધીરજ વાત તો સાચી છે મિત્રો હવે નાનું બાળક છે એને બધા મિત્રો મીઠાઈ ખાતા હોય ચંદુરમાં બેસતા હોય અને શું એને ઈચ્છા નહીં થઈ મિત્રો થઈ જશે બાળકો તો એમ કહે છે એની દાદી કે શું મેળામાં ગયો છે તો એને પોતાની જાતને કેટલો કંટ્રોલ ઇંગ્લિશમાં કે કંટ્રોલ એટલે કે છે કેટલો એને પોતે ધીરજ રાખી છે સંયમ રાખ્યો છે પોતાની જાતને કે ના નથી ખાવા આવા પૈસા બગાડવા નથી એમ અમીના મન ગદગદ હો ગયા ગદગદ એટલે ખુશી આનંદમાં એમ ખુશ થઈ જવું એમ વાહ રોને લાગી એટલે કે મન ભરાઈ આવ્યું એમ વાહ રોને લાગી એક બાજુ આનંદ હતો પણ એક બાજુ મન ગદગદ એટલે ખુશીથી ખુશ તો હતી પણ એ રડવા લાગી એમ દામન પહેલા કર અમિત કો દુઆ દીધી જાતી હે દામન એટલે કે કોળો ફેલાવીને અમિતને આશીર્વાદ આપે છે એમ और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदे गिरती जाती है अने एनी आंखों माथी मोटा मोटा आंसू टपके छे तो मित्रों अहीं आ जे पाठ जे ये आपणे पूर्ण थाय छे अने नेक्स्ट वीडियो में आपणे आ पाठ ना प्रश्नों की चर्चा करीशुं तो नमस्ते मित्रों।